વડોદરાના તમામ વિદ્યાર્થીઓને પ્રવેશ મળશે નહીં ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવા વિદ્યાર્થીઓ મક્કમ બન્યા છે યુનિવર્સિટી હેડ ઓફિસ આસપાસનો વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો હોવા છતાં વંચિત વિદ્યાર્થીઓએ ભારે સૂત્રોચ્ચાર કરીને વિસ્તાર ગજવ્યો હતો અને રસ્તા પર બેસી આંદોલન કરતા પોલીસ અનેક વિદ્યાર્થીઓને ટીંગાટોળી કરીને લઈ ગઈ જતા વિદ્યાર્થીઓ વધુ ઉશ્કેરાયા હતા ઉલ્લેખનીય છે કે ગઈકાલે કાળો દિવસ મનાવાયા બાદ કોમર્સ કોલેજમાં વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે એવી જાહેરાત છતાં તમામ વિદ્યાર્થીઓને જ્યાં સુધી પ્રવેશ ન મળે ત્યાં સુધી સ્વયંભૂ આંદોલન ચાલુ રાખવા વિદ્યાર્થીઓ મક્કમ છે વડોદરાનો એક પણ વિદ્યાર્થી પ્રવેશ માટે વંચિત રહેવો જોઈએ નહીં એવા નિર્ધાર સાથે એનએસયુઆઈ દ્વારા આજે યુનિવર્સિટી હેડ ઓફિસ એડમિશનથી વંચિત વિદ્યાર્થીઓ સાથે મળીને ભારે સૂત્રોચ્ચાર શરૂ કર્યો હતો જ્યારે બીજી બાજુ છાવણીમાં ફેરવી દેવાયું હોવા છતાં પણ આકર્ષિત વિદ્યાર્થીઓએ તેમનું સ્વયંભૂ આંદોલન ચાલુ રાખ્યું હતું ભારે સૂત્રોચ્ચાર કરતા હતા ત્યારે સિવિલ ડ્રેસમાં માં તસી આવેલી પોલીસ અનેક વિદ્યાર્થીઓને ટીંગાટોળી કરીને પોલીસ વાનમાં બેસાડી દીધા હતા સ્ટાર ન્યુઝ સેવન હંમેશા સચ્ચાઈની સાથે